गुड मॉर्निंग विद्यार्थीओ, जो हवे आपणे नफा नुकसानु नवू प्रमाण गणवा माटे बे मुद्दा पूरा थया था। हवे त्रीजो मुद्दो जेमां त्यागनु प्रमाण आपेलू हशे तो एना उपरथी त्याग मेळवा माटे नुं सूत्र वापरता था के त्याग बराबर नवा भागीदारनो भाग गुण्या त्यागनु प्रमाण। बस आ सूत्र पर आधारित हवे त्रण दाखला गणीए आजे। तो दाखला नंबर छ जुओ, छ टेक्स्टबुक होय तो रकम जोता रहेजो। तो दाखला नंबर छ आपणने आपेलो छे के जेनी अंदर बे भागीदारो आपेला छे, जूना ए अने बी। ए अने बी एनुं जूनुं प्रमाण आपे छे 3:2, 3:2। तेमणे सी ने 1/10 भागे प्रवेश आप्यो, सी नो भाग 1/10, अने हवे कहे छे सी ए तेनो भाग ए अने बी पासेथी सरखा प्रमाणे मेळवशे। अने ए अने बी ना त्यागनुं प्रमाण आपी दीधुं छे सरखुं, त्यागनुं प्रमाण आप्युं छे सरखुं, एटले 1:1। तो नफा नुकसानुं नवुं प्रमाण गणवुं छे। ए बीनुं जूनुं प्रमाण 3:2, सीनो भाग 1/10, अने आ भाग ए अने बी सरखा प्रमाणमां आपशे, एटले ए अने बीना त्यागनुं सरखुं प्रमाण 1:1। तो पहेला प्रमाण आप्युं छे तो त्याग गणी लईए, अने त्याग बराबर नवा भागीदारनो भाग गुण्या त्यागनुं प्रमाण। तो पहेला ए नो त्याग अने पछी बी नो त्याग। हवे ए नो त्याग गणवा माटे नवा भागीदारनो भाग हतो 1/10 गुण्या त्यागनुं प्रमाण आप्युं छे 1:1, एटले 1/2 तो 1/10 ने 1/2 वडे गुणो एटले 1/20 ए नो त्याग, અને બીનો ત્યાગ પણ મળશે 1/20। બેનો ત્યાગ મળી ગયો હોય તો હવે તો આગળ ભણીને આવ્યા એ જ પ્રમાણે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ। પહેલા એનો નવો ભાગ, હવે એનો જૂનો ભાગ હતો 3/5 માઇનસ એનો ત્યાગ હતો 1/20। આમ તો લસા લેવો હોય તો 20 લસા લેવાય, પણ એમ ન આવડે તો ચોકડી ગુણાકાર, 3 × 20 કરીએ તો 60, વચ્ચે માઇનસ 5 × 1 કરો તો 5, અને છેદમાં સીધો ગુણાકાર 20 × 50 = 100। તો પછી એનો નવો ભાગ આવશે 55/100। રેડી? બીનો નવો ભાગ, બરાબર હવે એનો જૂનો ભાગ છે 2/5 માઇનસ બીનો ત્યાગ છે 1/20। અહીંયા પણ ચોકડી ગુણાકાર, 2 ને 20 વડે ગુણીએ તો 40 માઇનસ 5 ને 1 વડે ગુણીએ તો 5 છેદમાં સીધો ગુણાકાર તો 20/50 = 100। 40 માંથી 5 બાદ કરીએ તો 35/100 બીનો નવો ભાગ આવી ગયો। અને હવે ગણવો છે સીનો ભાગ, સીનો ભાગ બરાબર, હવે સીનો ભાગ નવો જ હોય એટલે એનો નવો ભાગ ગણવાનો નથી, પણ ખાલી એનો ભાગ સરખો બનાવવો પડે। તો સીનો ભાગ બરાબર, હવે એનો ભાગ હતો 1/10, 1/10 આ એનો નવો જ ભાગ હોય, પણ છેદ સરખાવી દઈએ, આના છેદમાં 100, અહીંયા પણ 100, તો આનો છેદ પણ 100 બનાવી દઈએ, તો 10 ને 10 વડે ગુણો તો 100 થાય, તો ઉપર પણ 1 ને 10 વડે ગુણો તો 10। માટે એ બી સી નું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર 55/35/10। માટે છેદ ઉડાડી દે, બધાને 5 વડે ભાગી દો તો 55 ને 5 વડે ભાગો તો 11, 35 ને 5 વડે ભાગો તો 7, અને 10 ને 5 વડે ભાગો તો 2। માટે નવું પ્રમાણ મળે 11:7:2। આ 3 એ 3 ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણ મળી ગયું। આવી જ રીતે વિદ્યાર્થીઓ દાખલા નંબર 7, એમાં પણ ત્યાગનું પ્રમાણ આપેલું, તો એના ઉપરથી પહેલા ત્યાગ ગણી લઈશું, અને ત્યાગ ગણ્યા પછી પાછો આપણે નવો ભાગ ગણી શકાય। તો જુઓ દાખલા નંબર 7 સાંભળજો, એમાં 3 ભાગીદાર જૂના છે એ બી સી। તો એ બી સી 3 એ 3 નું જૂનું પ્રમાણ આપે છે 1:2:2, કારણ કે 20%, 40%, 40% છે, એટલે એના અડધા કરી દઉં તો 1:2:2 કહેવાય।
ए बी सी नुं जूनुं प्रमाण आप्युं छे 1:2:2 એટલે 1/5, 2/5, 2/5 આ જૂનો ભાગ. હવે ડીને નફામાં 1/8 ભાગ આપવાનો. ડીને કેટલો ભાગ આપવાનો છે? 1/8. 1/8 ભાગ આપવાની શરતે પ્રવેશ આપવાનો છે. તો ડીને 1/8 ભાગ આપવાનો. પણ હવે આનો ભાગ કોણ આપે છે જુઓ. તો આગળ કહે છે, હવે ડી તેનો ભાગ બી અને સી પાસેથી 3:2 પ્રમાણમાં મેળવશે. ડી તેનો ભાગ કોની પાસેથી મેળવે છે? બી અને સી કયા પ્રમાણમાં? 3:2. એટલે એ તટસ્થ છે, એ ત્યાગ કરતો નથી કે લાભ પણ લેતો નથી. એટલે એનો જૂનો ભાગ એ જ એનો નવો ભાગ છે. તો ત્યાગ કોણ કરે છે? બી અને સી. એનું પ્રમાણ આપી દીધું. જુઓ, ત્યાગનું પ્રમાણ બી જેમ સી કેટલું આપ્યું છે? 3:2. તો 3/5 અને 2/5 એનો ત્યાગનો ભાગ આપેલો છે. તો હવે ત્યાગ ગણી લઈએ તો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો એ તો ત્યાગ કરતો જ નથી, ત્યાગ કોણ કરે છે? બી અને સી. તો પહેલા ગણી લઈએ બી નો ત્યાગ, પછી ગણીશું સી નો ત્યાગ. બરાબર, નવા ભાગીદારનો ભાગ હતો 1/8 ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો હવે ત્યાગનું પ્રમાણ આપ્યું છે જુઓ 3:2, એનો મતલબ 3/5 અને 2/5. તો બી નો ત્યાગ આવી જશે 1 × 3 = 3/8 × 5 = 40. તો બી નો ત્યાગ આવશે 3/40. પછી સી નો ત્યાગ 1/8 × 2/5. તો 1 × 2 = 2, 8 × 5 = 40, મતલબ 2/40. હવે એ બી અને સી નો ત્યાગ મળી ગયો હોય તો હવે નવો ભાગ ગણવા માટે, તો હવે નવો ભાગ ગણવો હોય તો નવો ભાગ બરાબર સૂત્ર મૂકી દઈએ કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. પહેલા એ નો નવો ભાગ, પછી બી નો નવો ભાગ, સી નો નવો ભાગ અને ડી એ તો નવો જ ભાગીદાર છે, નો ભાગ સરખો કરીશું. તો પહેલા એ નો નવો ભાગ ગણવો છે. હવે એનો ભાગ હતો 1/5, પણ એ ત્યાગ નથી કરતો. તો એનો જે જૂનો ભાગ 1/5 હતો તેનો નવો ભાગ પણ 1/5 જ રહેશે. એટલે એને ગણતા નથી, ખાલી એનો છેદ સરખો બનાવીશું. એટલે હાલ પૂરતું આને રહેવા દે. પહેલાં બી અને સી આ બંને ત્યાગ કરે છે તો એમનો નવો ભાગ ગણી લઈએ. તો બી નો નવો ભાગ બરાબર, હવે એનો જૂનો ભાગ હતો 2/5 માઇનસ એનો ત્યાગ, તો જોઈ લો એનો ત્યાગ હતો 3/40. ચોકડી ગુણાકાર કરી દઈએ, 2 × 40 = 80 અને 5 × 3 = 15. છેદમાં સીધો ગુણાકાર કરીએ તો 5 × 40 = 200. 80 માંથી 15 બાદ કરીએ તો 65/200 આ મળી ગયો બી નો નવો ભાગ. હવે સી નો નવો ભાગ ગણીએ તો એનો જૂનો ભાગ હતો 2/5 માઇનસ એમનો ત્યાગ 2/40. સી નો ત્યાગ હતો 2/40. ચોકડી ગુણાકાર કરીએ, 2 × 40 = 80 માઇનસ 5 × 2 = 10 અને છેદમાં સીધો ગુણાકાર કરી દો 200. 80 માંથી 10 બાદ કરો એટલે 70/200. આ મળી ગયો સી નો નવો ભાગ. હવે એનો ભાગ સરખો બનાવી દઈએ એનો, કારણ કે એ ભાગીદાર તટસ્થ છે એટલે એનો ખાલી છેદ સરખો બનાવું છું, કારણ કે એનો ભાગ નવો જ હોય. તો એનો નવો ભાગ બરાબર, એનો જૂનો ભાગ હતો 1/5 ગુણ્યા, હવે જોજો એનો ત્યાગ તો છે જ નહીં તો છેદ સરખો બનાવી દો, આ બંનેના છેદમાં 200 છે તો આનો છેદ પણ 200 રાખવો છે. માટે 5 ને 40 વડે ગુણો તો 200 થાય. તો અંશમાં પણ 40 વડે ગુણી દો, 1 × 40 = 40. માટે એનો નવો ભાગ આવી ગયો 40/200.
बी नो नवो भाग तो 65 अपॉन 200, सी नो नवो भाग तो 70 अपॉन 200 अने डी नो भाग एनो पण छेद सरखो बनावी दऊं, एनो भाग तो 1 अपॉन 8। तो 8 ने 25 वडे गुणो तो 200 थाय, माटे ऊपर पण 25 वडे गुणू, 1 गुणिया 25 एटले 25। माटे ए बी सी डी नु नफा नुकसान नु नवू प्रमाण मळे 40 जेम 65 जेम 70 जेम 25। 5 वडे भागी दईए, 40 ने 5 वडे भागीए तो 8 आवे, 65 ने 5 वडे भागो 13 आवे, 70 ने 5 वडे भागो 14 આવે, 25 ને 5 વડે ભાગો 5 આવે। તો નવું પ્રમાણ મળી ગયું 8:13:14:5। હજુ આવી રીતે એક દાખલા નંબર 9મો છે, એ પણ ગણી લઈએ જોડે। 9મો એમાં પણ ત્યાગનું પ્રમાણ આપેલું છે, તો એના ઉપરથી ત્યાગ મળી જાય અને પછી તો પાછું આ જ રીતે, પણ થોડું રકમ જોતા રહેજો। 9મો ए बी सी त्रण जूना भागीदार, जूनू प्रमाण ए बी सी नू जूनू प्रमाण आपे छे 4:3:3 बराबर। डी ने डी नवो आवनार भागीदार नो भाग आप्यो छे 1/20, डी नो भाग 1/20। हवे आगळ कहे छे डी तेना भाग पैकी 1/40 भाग ए पासेथी मेळवे छे, એટલે એનો ત્યાગ તો આપી દીધો છે કે એનો ત્યાગ કેટલો છે 1/40, એટલે એ 1/40 ભાગ એ ડીને આપે છે, અને બાકીનો ભાગ બી અને સી સરખા પ્રમાણમાં આપે છે। સાંભળજો, બી અને સીનો ત્યાગ નથી આપ્યો, પણ બેના ત્યાગનું પ્રમાણ આપી દીધું છે કે બી અને સી સરખો ત્યાગ કરે છે। એટલે એનો મતલબ એવો થાય એનો ત્યાગ વત્તા બીનો ત્યાગ વત્તા સીનો ત્યાગ બરાબર ડીનો ભાગ થાય, થાય ને? તો હવે પહેલાં ડીનો જે ભાગ છે એમાંથી એનો ત્યાગ બાદ કરી દો, એટલે બી અને સીનો કુલ ત્યાગ આવી જાય। એટલે પહેલાં મેળવી લઈએ બી અને સીનો કુલ ત્યાગ, કારણ કે એનો ત્યાગ આપેલો છે પણ બી અને સીનો ત્યાગ નથી આપ્યો, આપણે મેળવી લઈએ બંનેનો ભેગો ત્યાગ। તો બી અને સીનો કુલ ત્યાગ બરાબર, હવે જો ડીનો ભાગ કેટલો હતો 1/20, એમાંથી એનો ત્યાગ બાદ કરી દો તો 1/40 બાદ કરી દો, તો બી અને સીનો કુલ ત્યાગ મળી જાય। ડીનો ભાગ હતો 1/20, એમાંથી એનો ત્યાગ 1/40 બાદ કરી દઉં, એટલે ડીનો ભાગ માઇનસ એનો ત્યાગ બરાબર બી અને સીનો કુલ ત્યાગ આવી જાય। તો 20 40 લસા લઈ લીધો, 2 વડે ગુણાય તો ઉપર પણ 2 વડે ગુણાય, 2માંથી 1 બાદ કરી દો એટલે 1/40। આ બી અને સીનો કુલ ત્યાગ આવી ગયો 1/40, પણ બેને અલગ પાડી દઉં, એમાં બીનો ત્યાગ કેટલો અને સીનો કેટલો, તો બોલે છે બંનેનો સરખો, તો 1/40 એના બે સરખા ભાગ પાડી દો, તો સરખો ભાગ એટલે 1/2, તો 1/40 × 1/2 એટલે 1/80 બીનો ત્યાગ, અને સીનો ત્યાગ પણ 1/40 × 1/2 એટલે 1/80। તો આ 1/40ના બે સરખા ભાગ પાડીએ તો 1/80 1/80 બી અને સીનો ત્યાગ આવી ગયો, બેનો ટોટલ પાછો 1/40 થઈ જાય, એટલે બી અને સીનો કુલ ત્યાગ આવી જાય। અને હવે તો આવડે જ કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ, પહેલા એનો નવો ભાગ પછી બીનો નવો ભાગ પછી સીનો નવો ભાગ, ત્રણે જોડે ગણતા જઈએ તો જુઓ 4/10 3/10 3/10 માઇનસ એનો ત્યાગ હતો 1/40, બીનો ત્યાગ હતો 1/80, સીનો ત્યાગ હતો 1/80। તો 40 લસા લઈ લઈએ, બહુ ક્રોસ ગુણાકાર નથી કરતો, આવડે એમ છે, એટલે 40 લસા લઈ લઉં, માટે આને 4 વડે ગુણીએ તો 40 થાય, ઉપર 4 વડે ગુણો એટલે 16, માઇનસ 1/1 તો આવે 15/40 15/40, પણ આપણે 80 છેદ બનાવવો છે એટલે આને 2 વડે ગુણો,
तो ऊपर पण बे वडे गुणाय एटले ए नो नवो भाग बोलू छू 30/80 15/40 એ બોલાયો પણ છેદ 80 બનાવીને બોલું છું તો 30/80 બોલું પછી બી નો નવો ભાગ તો 3/10 -1/80 80 લસા લેવો હોય તો 8 વડે ગુણાય ઉપર પણ 8 વડે ગુણો તો 8 × 3 = 24 -1/1 તો પછી આવે 23/80 બી નો નવો ભાગ આવ્યો પછી સી નો નવો ભાગ 3/-1/80 80 લસા લઈએ 8 વડે ગુણાય 8 × 3 = 24 -1 એટલે 23/80 તો ડી જેનો ભાગ નવો જ હોય ડી નો ભાગ તો નવો જ હોય છેદ સરખો બનાવી દઈએ તો ડી નો ભાગ બરાબર એનો જૂનો એનો ભાગ હતો 1/20 પણ આપણે આના છેદમાં 80 30/80 23/80 23/80 તો આનો છેદ પણ ડી નો છેદ પણ આપણે 80 બનાવી દઈએ તો 20 ને 4 વડે ગુણો તો 80 થાય તો ઉપર પણ 4 વડે ગુણી દઉં તો 4/80 માટે એ બી સી ડી નું નવું પ્રમાણ મળી જાય 30/80 23/80 23/80 4/80 મતલબ 30/23/24 તો આ મળી ગયું એનું નફા નુકસાનનું નવું પ્રમાણ તો વિદ્યાર્થીઓ અહીંયા આપણા નફા નુકસાનનું નવું પ્રમાણ ગણવા માટે ના 3 મુદ્દા પૂરા કર્યા કયા 3 યાદ કરાવી દઉં તો પહેલો મુદ્દો માત્ર નવા ભાગીદારનો ભાગ જ આપે અને ત્યાગની કોઈ જ માહિતી ન હોય તો 1 માંથી નવા ભાગીદારનો ભાગ બાદ કરો એટલે બાકીનો ભાગ મળે અને પછી નવો ભાગ ગણવા માટે જૂનો ભાગ ગુણ્યા બાકીનો ભાગ આ પહેલો મુદ્દો હતો બીજા મુદ્દામાં જોયું ત્યાગ આપેલો જ હોય તો નવો ભાગ ગણવા માટે જૂનો ભાગ માઇનસ ત્યાગ આ બીજો મુદ્દો હતો અને આજે જે જોયો ત્રીજો મુદ્દો જેમાં ત્યાગનું પ્રમાણ આપેલું હોય જૂના ભાગીદારે કરેલા ત્યાગનું પ્રમાણ આપે તો પહેલા ત્યાગ ગણવા માટે ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ એટલે ત્યાગ મળી જાય અને મળે પછી નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ તો 3 મુદ્દા પૂરા થયા અને હવે એક ચોથો છેલ્લો મુદ્દો બાકી રહેશે એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ જોવાની છે અને ત્યાર પછી મોટા વ્યવહારિક દાખલાઓ શરૂ થશે એટલે આ આ 4 મુદ્દા એ નફા નુકસાનનું નવું પ્રમાણ ગણવા માટે ઉપયોગી છે બાકી વ્યવહારિક દાખલાઓમાં આ મુદ્દાની જરૂર પડશે એટલે આપણને આવડવું પડે આટલું આજે રહેવા દઈએ.